નમસ્કાર, મારો અવાજ ન્યૂઝમાં હું ધર્મિષ્ઠા પરમાર આપનું સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર. દેશના નાગરિકોના આરોગ્ય સાથે શું ચેડા કરવામાં આવી રહ્યા છે? શું સરકાર આ બાબતે અજાણ છે કે મોટી શાનગાંઠ છે? શું દેશના નાગરિકોના આરોગ્યની જવાબદારી સરકારની નથી? દેશના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ગુનેગારો સામે કડક વલણ કેમ નહીં? દેશના નાગરિકોના ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળ કરનારાઓ બની રહ્યા છે, બેફામ છતાં સરકારનો લેસ માત્ર ડર કેમ નહીં? શું લોકોને પ્લાસ્ટિકનું સેવન કેન્સર, હાર્ટ એટેક તથા બ્લડ પ્રેશર જેવી જીવલેણ ગંભીર બીમારીઓ માટે કરવામાં આવી રહ્યું છે? મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામ ખાતે રહેતા મનુભાઈ રાવળના પત્ની આંબલિયાસણ સેવા સરકારી સંસ્થા અનાજની દુકાનેથી રેશનિંગ લાવ્યા હતા. દુકાનદાર તરફથી ઘઉં, ચોખા અને દાળ આપવામાં આવ્યા હતા, જેમાંથી ચોખા મોઢામાં નાખતા જ શંકાશીલ જણાતા દુકાનદારને બતાવ્યા હતા. તો દુકાનદારે મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે આ ચોખા મારા છે અને જેમાંથી નીકળેલ શંકાસ્પદ ચોખા ખરેખર પ્લાસ્ટિકના હોય તેવું લાગી રહ્યું છે. અમારી દુકાને આ ચોખાના 85 બોરી આવી હતી, જે વિતરણ થઈ ચૂકી છે, તેમજ બારદાન પણ અમોએ વેચી મારેલ છે. અમારી દુકાનેથી જેતલપુર આંબલિયાસર સ્ટેશન ગામ વગેરેના 650 પરિવારો કાર્ડ ગ્રાહકો છે, જેઓને વિતરણ કરી દીધેલ છે. આ બાબતે તપાસ માટેની ફરિયાદ જિલ્લા કલેક્ટર શ્રી મહેસાણા, જિલ્લા અન્ન પુરવઠા અધિકારી શ્રી મહેસાણા, તાલુકા મામલતદાર શ્રી મહેસાણા, ખાદ્ય ચીજ વસ્તુ નિયમન અધિકારી શ્રી મહેસાણા વગેરે શ્રીની કચેરીએ રૂબરૂ મૌખિક તેમજ લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે, જેની યોગ્ય તપાસ કરવામાં આવે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્યને નુકસાન કરતા ગુનેગારોને સખ્ત કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ અર્જુનસિંહ ઠાકોર સાથે મનોજ ઠાકોર, મારો અવાજ ન્યૂઝ, મહેસાણા. મેનાબેન ક્યાં રહો? અહીંયા આંબલિયા સંગામમાં. આજે ચોખા તમારી હાથમાં છે? બે સારા ચોખા છે યા પ્લાસ્ટિકના ચોખા દેખાશે? તમને તમારી પાડોશીના ક્યાંથી ખબર પડી? અમે ચોખા સાફ કરાવવા જઈતી તો એમાં ચોખા પ્લાસ્ટિકના દેખાણ. કરી હતા તમે? સરકારી મંડળી હતી, આંબલિયા ગ્રુપ જેવા સરકારી મંડળી હતી. જે આ ચોખા છે એ બધા જ પ્લાસ્ટિક ના ચોખા છે? બરાબર. મારું નામ દેશાદી. આ જે ચોખા પ્લાસ્ટિકના દેખાય છે અને પ્લાસ્ટિકના છે, ખાવાથી એના ટેસ્ટ કરવાથી માલુમ પડે છે, તો આ ચોખા આપણી સરકારી મંડળીમાં ટેસ્ટ કરી દેવામાં આવ્યા એ બાબતે આપ શું કહેવા? અમારો જે સાહેબ શું છે, કેટલો માલ માલ કેટલો વેચ્યો આપણે? આપણી સેવા સહકારી મંડળીમાં કેટલો ગામ આવે? આશરે કેટલા ગ્રાહકો છે?